પ્રિય મિત્રો, સંસ્કૃત વયુનમ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કુમાર સંભવની આ શૃંખલામાં પંચમ સર્ગ અંતર્ગત આજે આપણે ચોથા શ્લોકનું અધ્યયન કરીશું. પૂર્વોક્ત ત્રણ શ્લોકોમાં આપણે જાણ્યું કે પાર્વતીજી જે છે એ તપ માટે ઉદ્યત બને છે, અને એની જાણ જે છે એ જ્યારે માતા મેનકાને થાય છે ત્યારે માતા મેનકા પુત્રી પાર્વતીને સમજાવે છે. તો ચાલો માતા મેના જે છે એ પુત્રી પાર્વતીને શું સમજાવે છે એ આપણે પ્રસ્તુત શ્લોકમાં જાણીએ. મનીષિતા સંતિ ગૃહેષુ દૈવતા તપઃ ક્વવત્સે ક્વચતાવકં વપુઃ પદમ સહેત ભ્રમરસ્ય પેલવમ શિરીષ પુષ્પમ ન પુનઃ પતત્રિણઃ. શ્લોકમાં માતા મેના જે છે એ પુત્રી પાર્વતીને કહે છે, હે પુત્રી, હે પાર્વતી, મનીષિતા સંતિ ગૃહેષુ દેવતા, કે જે દેવતાઓ છે, સચી આદિ દેવતાઓ, ઇન્દ્ર, ઇન્દ્રાણી વગેરે દેવતાઓ જે છે એ આપણા ઘરે જ નિવાસ કરે છે. કારણ કે આપણે જોયું છે કે હિમાલયો નામ નગાધી રાજા, પર્વતોનો અધિરાજ હિમાલય જે છે ત્યાં જ બધા દેવતાઓ જે છે એ તપ કરતા હોય છે, અને આપણી આ દિવ્ય ભારત ભૂમિ પર. એટલા માટે જ સંન્યસ્ત લોકો અથવા તો તપની આકાંક્ષા કરવા વાળા લોકો એ હિમાલયનું જ આશ્રય રહેતા હોય છે. તો એ બાજુ જ આપણને કાલિદાસ ઇંગિત કરે છે, ચિહ્નિત કરે છે, અને મેના જે છે એ પણ પોતાની પુત્રી પાર્વતીને કહે છે કે આપણા ઘરે જ સમસ્ત દેવતાઓ છે, તું એનું આરાધન કર. તપઃ ક્વવત્સે, ક્યાં તપ અને ક્યાં તારું શરીર. પદમ સહેત ભ્રમરસ્ય પેલવમ શિરીષ પુષ્પમ ન પુનઃ પતત્રિણઃ. માતા મેના જે છે એ પાર્વતીને ઉદાહરણ દ્વારા એ જ વાત સમજાવે છે કે ક્યાં તારું શરીર અને ક્યાં ઉગ્ર તપશ્ચર્યા. તો એ ઉદાહરણ આપતા કહે છે કે શિરીષનું જે પુષ્પ એટલે કે ફૂલ જે હોય છે એ ભ્રમરસ્ય ભૃંગનું ભમરાનું તો ભાર સહન કરી શકે છે, પરંતુ પક્ષીઓનો ભાર સહન નથી કરી શકતું. એવી જ રીતે ઉપભોગ કરવાની, ઐશ્વર્યની ઉપભોગ કરવાની જે ઉંમર છે એમાં તું આટલું કઠિન ઉગ્ર તપ કઈ રીતે કરી શકીશ, હે પુત્રી, એવું માતા મેનકા જે છે એ પ્રસ્તુત શ્લોકના માધ્યમથી પુત્રી પાર્વતીને સમજાવે છે. ઉદાહરણ આપ્યું હોવાથી શિરીષ પુષ્પ અને ભ્રમરનું, જેથી પ્રસ્તુત શ્લોકમાં જે છે એ દૃષ્ટાંત અલંકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અન્વય જોઈએ. હે વત્સે મનીષિતા દેવતા ગૃહેષુ સંતિ તપહક્વ તાવકમ વપુશ્ચક્વ પેલવમ શિરીષ પુષ્પમ ભ્રમરસ્ય પદમ સહેત પતત્રિણઃ પુનઃ પદમ ન સહેત. વ્યાકરણાત્મક દ્રષ્ટિએ અને મલ્લિનાથજીની સંજીવની ટીકા જોઈએ તો મલ્લિનાથજી આપણે આ શ્લોકનો અર્થબોધ કરાવતા કહે છે, હે વત્સે, હે પાર્વતી, હે પુત્રી, મનસઃ ઈશિતા ઇષ્ટા મનીષિતા, એટલે કે ઈશિતા શબ્દનો અર્થ જે છે એ ઇષ્ટ થાય છે, એટલે કે મનો ઈપ્સિત, મનને જે પ્રિય છે, ઈચ્છિત છે એવું એને કહેવાય મનીષિતા. દેવતા ગૃહેષુ સંતિ, કે મનોરથોને પૂર્ણ કરનારા દેવતાઓ જે છે એ તો આપણે અહીંયા જ નિવાસ કરે છે. અહીં પર શકંધવા દિત્વા સાધુ, એટલે કે પાણીની વ્યાકરણમાં કાત્યાયન દ્વારા એક વાર્તિકની રચના કરવામાં આવેલી છે, શકંધવાદિષુ પરરૂપમ વાચ્યમ. આ સૂત્ર દ્વારા મનસ પ્લસ ઈશિતા જે છે ત્યાં પરરૂપ થાય છે, અને રૂપ જે છે તે મનીષિતા એવું સાધુ થાય છે, એટલે કે સિદ્ધ થાય છે. દેવતા સચ્યાદાય ગૃહેષુ સંતિ, કે સચી આદિ, સચી ઇન્દ્રાણી, ઇન્દ્ર વગેરે દેવતાઓ જે છે એ તો આપણા ઘરે જ છે, એટલે કે હિમાલય ઉપર જ વાસ કરે છે. ત્વમ તામ આરાધય ઇતિ શેષ, તું એની આરાધના કર. તપહક્વ તવ ઇદમ તાવકમ, કે તપ ક્યાં અને તારું શરીર ક્યાં,
તવ ઇદમ તાવકમ, એ તાવકમનો વિગ્રહ છે તવ ઇદમ, તાવકમ રૂપ જે છે એ યુષ્મદ અસ્મદુ રન્ય તરસ્યામ ખંચ, જે પાણીની સૂત્ર છે એ સૂત્ર દ્વારા યુષ્મદ શબ્દથી જ્યારે ખ અને અણ પ્રત્યય ચકારાથી અણ પ્રત્યય લેવામાં આવે છે ત્યારે યુષ્માકિનઃ અને તાવકિનઃ અને તાવકઃ એ રૂપ બને છે અને મામકિનઃ અને મામકઃ રૂપ બને છે. યુષ્મદ શબ્દથી જ્યારે ખઈ પ્રત્યય થશે, ખ પ્રત્યય થશે ત્યારે યુષ્મદ ધન ખ આ સ્થિતિ બનશે. આ સ્થિતિમાં તવક મમક વેક વચન એ સૂત્રથી યુષ્મદ શબ્દના સ્થાનમાં તવક એવો આદેશ થશે, એટલે કે યુષ્મદના સ્થાનમાં તવક શબ્દ આવી જશે અને ત્યારે જે રૂપ છે એ તાવકી ન બનશે. એવી જ રીતે અસ્મદ શબ્દના સ્થાનમાં ખઈ પ્રત્યય જ્યારે પરે હશે ત્યારે અસ્મદના સ્થાનમાં મમક એવો આદેશ થશે અને રૂપ બનશે મામકી ન. એવી જ રીતે ચકારથી જ્યારે અણ પ્રત્યય થશે યુષ્મદ ધન અણ ત્યારે પુનઃ તવક મમક વેક વચન આ સૂત્રથી યુષ્મદના સ્થાનમાં તવક આદેશ થશે અને અણ હોવાથી ણિત્વાદ એટલે કે અણની ઇત્સંજ્ઞા થવાથી અચોણિતિ આ સૂત્રથી વૃદ્ધિ થશે અને બનશે તાવકાહ. તાવક પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ બનશે અને અસ્મદ શબ્દથી જ્યારે અણ પ્રત્યય થઈને તવક મમક વેક વચન સૂત્રથી મમક આદેશ થશે ત્યારે મામક એવો શબ્દ રૂપ જે છે એ બનશે. અને આમનું પ્રસિદ્ધ ઉદાહરણ જોતું હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એમનો પ્રથમ શ્લોક જે છે એ ધૃતરાષ્ટ્ર બોલે છે અને કહે છે, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. તો ત્યાં ધૃતરાષ્ટ્રના મુખેથી ભગવાન વેદવ્યાસે જે છે એ મામકાહ શબ્દનો પ્રયોગ બનાવ્યો છે, બોલાવડાવ્યો છે. તો એ મામકાહ રૂપ જે છે એ હવે આપને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે મામકાહ રૂપ જે છે એ સિદ્ધ થાય છે. ચાલો તો પ્રસ્તુત શ્લોકમાં પુનઃ સંજીવની ટીકા ઉપર આવીએ. વપુશ્ચક્વ એટલે કે તારું શરીર ક્યાં અને ઉગ્ર તપશ્ચર્યા ક્યાં. તથા ઉદાહરણ આપતા કહે છે, પેલવમ, પેલવમ એટલે મૃદુલમ, પેલવમનો અર્થ થાય છે મૃદુલમ, મૃદુલમ એટલે સુકુમાર, કોમળ. એના માટે સંસ્કૃતમાં એક શબ્દ છે પેલવમ. તો આપે એક આજે નવો શબ્દ જે છે એ પણ સંસ્કૃતનો જાણ્યો કે પેલવમ એટલે મૃદુલમ. આટલા માટે જ સાહિત્યનું અધ્યયન કરવામાં આવે છે કે આપણે નવા નવા શબ્દોથી આપણે પરિચિત થઈએ. તો કહે છે કે પેલવમ મૃદુલમ શિરીષ પુષ્પમ ભ્રમરસ્ય ભૃંગસ્ય પદમ પદસ્થિતિમ સહેત. જેમ કહ્યું એમ કે શિરીષનું જે ફૂલ છે એ ભ્રમરનો તો ભાર ઉપાડી શકે પરંતુ પતત્રીણ પુનઃ પક્ષીણસ્તુ પદમ ન સહેત. પતત્રીણ એટલે કે પક્ષીઓ, પક્ષીઓનો ભાર સહન કરી શકે નહીં. તો પ્રસ્તુત શ્લોક જે છે એમાં બે શબ્દો જે છે એ ખાસ આપણે નવા આપણા શબ્દકોશમાં યાદ રાખવા જેવા છે, જેમાં પ્રથમ શબ્દ છે પેલવમ એટલે કે મૃદુલમ, સુકુમાર કોમળ કહેશું, અને પતત્રી શબ્દ જે છે એ પણ પક્ષીઓ માટે પ્રયોગ કરવામાં આવે છે. અતિસો કુમાર્યાત દિવ્યોપભોગ ભોગ્યમ તે વપુઃ ન દારૂણ તપઃ ક્ષમમ ઇત્યર્થઃ. એટલે કે અતિ સુકુમાર હોવાથી, હવે પર્વતની પુત્રી છે પાર્વતી, મેનાની પુત્રી છે અને દિવ્ય ભોગ સંપન્ન હિમાલય છે, તો એમની પરવરિશ જે છે એ ખૂબ જ લાડ પ્યારથી થઈ હોઈ શકે ત્યારે, અને દેવી સંતાન છે તો પછી એ દારૂણ તપ કઈ રીતે કરી શકે એવી માતાને ચિંતા છે. એટલા માટે એ શિરીષ પુષ્પનું ઉદાહરણ આપીને, ભૃંગનું ઉદાહરણ આપીને પોતાની પુત્રી પાર્વતી જે છે એમને ઉગ્ર તપશ્ચર્યાથી વારવાનો પ્રયત્ન જે છે એ માતા પાર્વતી, માતા મેના જે છે એ કરે છે. ગુજરાતી અર્થ જોઈએ તો, હે પુત્રી, મનોઇચ્છિત ફળ આપનારા દેવતાઓ તો આપણા ઘરમાં જ વાસ કરે છે, ઉગ્ર તપશ્ચર્યા ક્યાં અને તારું શરીર ક્યાં. કારણ કે શિરીષનું જે પુષ્પ જે છે
એ ભ્રમરના પગનો ભાર તો સહન કરી શકે છે, પણ પક્ષીઓનો ભાર સહન કરી શકતું નથી। એવી જ રીતે તું કઈ રીતે ઉગ્ર તપશ્ચર્યા જે છે એ કરી શકીશ। પ્રસ્તુત શ્લોકમાં ખૂબ જ સુંદર સૂક્તિ, જે આપણે દ્રષ્ટાંત અલંકારની વાત કરી, તો આ સૂક્તિ યાદ રાખવા જેવી છે અને ખૂબ જ મહત્વની। આ સૂક્તિ વિવિધ પાઠ્યક્રમોમાં, વિવિધ પરીક્ષાઓમાં પણ પૂછાતી હોય છે કે આ સૂક્તિ ક્યાંથી લેવામાં આવી છે। તો એ અને આપ પણ વ્યવહારિક જીવનમાં એ સૂક્તિઓનો અન્ય અર્થમાં કઠિન કાર્ય હોય અને કોઈ અસમર્થ વ્યક્તિ હોય તો એમના માટે આ વ્યક્તિ સૂક્તિઓનો પ્રયોગ કરી શકાય। કે પદમ સહેત ભ્રમરસ્ય પેલવમ શિરીષ પુષ્પમ ન પુનઃ પતત્રિણા। તો આશા રાખું કે આપને સંજીવની ટીકાયુક્ત, સંજીવની ટીકા સંવલિત જે પ્રસ્તુત શ્લોક છે એમાંથી આપણને આનંદ આવ્યો હશે। અને જો આપને સંસ્કૃત વયુનમ ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સંસ્કૃત વયુનમ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આ વિડીયોને પસંદ આવે તો લાઇક કરો, અને આપના કંઈ પ્રતિભાવ હોય તો અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવો। અસ્તુ, ધન્યવાદ, પુનઃ મિલામ।